બોટાદ જિલ્લાના રાણપુરમાં મુસ્લિમ કાચી સમાજના આગેવાનનું અવસાન થતાં અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી. માનવ સેવા સમિતિએ બ્લડ ડોનેશન કેમ્પ યોજી 200 બોટલ રક્ત એકત્ર કરી શ્રદ્ધાંજલિ આપી. 200 બોટલ એકત્ર થયેલું રક્ત થેલેસેમિયાના બાળકો તેમજ બીજા લોકોની જિંદગી બચાવવા માટે ઉપયોગ કરવામાં આવશે. બોટાદ જિલ્લાના રાણપુર શહેરના મુસ્લિમ કાચી સમાજના આગેવાન શરીફભાઈ અહેમદભાઈ ફાસનું દુઃખદ અવસાન થતાં તેઓને રાણપુર માનવ સેવા સમિતિએ અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી દરેક સમાજની એક નવો રાહ ચીંધ્યો છે. રાણપુર મુસ્લિમ કાચી સમાજના આગેવાન શરીફભાઈ અહેમદભાઈ ભાસનું મારું નામ પરવેજ ઇકબાલભાઈ કોઠારિયા. રાણપુરમાં જે બ્લડ ડોનેશન કેમ્પ હતો, શું આયોજન હતું, શા માટે આયોજન? આજથી લગભગ 7-8 દિવસ પહેલાં અમારા મિત્ર અને રાણપુર ઘાંચી સમાજના વડીલ મરહૂમ શરીફભાઈ અહેમદભાઈ ભાસ નો ઇંતકાલ થઈ ગયેલો, અવસાન થયેલું. તેમની શ્રદ્ધાંજલિ રૂપે અને સવાબ રૂપે અમારા ટીમ માનવ સેવા સમિતિ નક્કી કર્યું કે આપણે કંઈક અલગ કરવું જોઈએ, અલગ પહેલ કરવી જોઈએ. એના માટે અમે બધા સભ્યો આજે એમને શ્રદ્ધાંજલિ રૂપે બ્લડ ડોનેટનો કાર્યક્રમ રાખ્યો હતો, અને જેમાં અંદાજે 200થી વધારે બોટલ એકત્ર થઈ હતી. અને આજે પણ ગયા વખત કરતાં પણ વધારે બોટલ એકત્ર થઈ, આજે પણ બોટલ ખૂટી ગઈ. બ્લડ ડોનેશનમાં જે બ્લડ આવ્યું છે તે ક્યાં ઉપયોગ કરવામાં આવ્યો? બ્લડ ડોનેશનની ટીમ હતી ભાવનગર બ્લડ બેંકમાંથી આવી હતી, અને આનો ઉપયોગ થેલેસેમિયાગ્રસ્ત જે બાળકો છે એના ઉપયોગમાં આ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું છે. આપણા યુવાનો દ્વારા અલગ પ્રકારની પહેલ કરવામાં આવી છે શ્રદ્ધાંજલિ રૂપે. લોકોને તમે કેવો પ્રકારનો સંદેશો આપવા? લોકોને અમે સંદેશો આપીએ છીએ કે બ્લડ ડોનેટ કરો, ભવિષ્યમાં પણ કરો, કોઈના શ્રદ્ધાંજલિ રૂપે કરો, કોઈ પણ રીતે કરો. તમારા એક બ્લડ ડોનેટથી કોઈની જિંદગી બચશે, અને એનો સ્વભાવ અને એની નિયત બહુ બહુ મોટી છે એમ.